સુરતના 60 વર્ષીય કાદર શેખે કોવિડ-19ના ગરીબ દર્દીઓ માટે હોસ્પિટલ શરૂ કરી છે, જેમાં સારવાર એકદમ નિઃશુલ્ક છે. સુરતના અડાજણ વિસ્તાર સ્થિત શ્રીએમ કોમ્પ્લેક્સમાં 30,000 ચોરસ ફૂટ એરિયામાં જરૂરી તમામ સુવિધાઓ ધરાવતી આ હોસ્પિટલ માટે શેખે 25 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આમાં શું છે કે મારો ભાઈ બીમાર પડ્યો ને ત્યારે મેં સી આર પાટીલ સાહેબને વાત કરેલી કે સાહેબ આમાં આ લોકો 12 લાખ રૂપિયાનું બિલ આપે છે, ગવર્મેન્ટમાંથી આટલું બધું નથી થતું. ત્યારથી જ અમે વિચાર્યું કે આપણા પાસે જગ્યા છે, જો આ લોકો કહેતા હોય તો આપણે અહીંયા હોસ્પિટલ ચાલુ કરીએ. પ્રિન્સિપલ કમિશનર સાહેબને વાત કરી અને એમણે પછી પરમિશન આપી, એટલે અમે આ બનાવીને સાહેબને અમે ચાવી આપી દીધી ને અહીંયાથી એ લોકોનો સ્ટાફ આવીને આને ચાલુ કરશે. આ અમે 84 બેડની ચાલુ કરી. હા, અમારા ઓફિસનો ઉપરના બધા ફ્લોર છે, 2nd, 3rd, 4th તેના પર અમે ચાલુ કરી છે. રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા કાદર શેખનું કહેવું છે કે 12 લાખ જેટલી જંગી રકમનું બિલ આવતા ખ્યાલ આવ્યો કે કોવિડ-19ની સારવાર બહુ ખર્ચાળ છે, જેથી પૈસાદાર લોકો તો સારવાર મેળવી શકશે પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું શું? આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા કોરોના વાયરસના દર્દીઓને સારવાર મળી રહે તે હેતુસર મેં આ હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું. 84 બેડની સુવિધા ધરાવતી આ હોસ્પિટલ માટે ડૉક્ટર, નર્સ, આયા, વોર્ડબોય અને બીજા સ્ટાફની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા કરશે. દવાઓ, પીપીઈ કીટ અને સંલગ્ન ખર્ચાઓ પણ પાલિકા કરશે. આ હોસ્પિટલમાંથી કોઈપણ પ્રકારનો ખર્ચ દર્દીઓ પાસેથી નહીં લેવામાં આવે. સિવિલમાં કેમ થાય છે, ત્યાં કોઈ ચાર્જ નથી હોતું, તેવી રીતના અહીંયા બી કોઈ ચાર્જ, કેમકે એ સિવિલ જ ચલાવશે ને, એને સુરત મહાનગરપાલિકા જ ચલાવશે આને, અને એ લોકો જ આને બધાને ફ્રી આપશે. એમ અમારે બી કંઈ લેવાનું આવતું નથી, એટલે બધું લોકોના માટે રાહત થાય અને ફ્રીમાં સેવા થાય બસ. શ્રેયમ કોમ્પ્લેક્સના 2, 3, અને 4 માળમાં કોરોના વાયરસના દર્દીઓ માટે બનાવાયેલી આ હોસ્પિટલનું નામ તેમણે પૌત્રી હિબાના નામ ઉપર રાખ્યું છે. આ હોસ્પિટલમાં 74 ઓક્સિજન સાથેની પથારીની સગવડ છે અને 10 વેન્ટિલેટર સહિતના આઈસીયુની પણ સગવડ છે. 15 દિવસમાં ઊભી કરેલી આ હોસ્પિટલનું ઉદ્ઘાટન ગુજરાત ભાજપના નવા નિમાયેલા પ્રમુખ સી આર પાટીલે શનિવાર સાંજે કર્યું હતું, જે બાદ હોસ્પિટલને સુરત મહાનગરપાલિકાને સુપરત કરવામાં આવી. કાદર શેખને પોતાને પણ 1.5 મહિના પહેલા કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો, જેથી તેમણે પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી, જેમાં ઘણો ખર્ચો થયો હતો. જ્યાર સુધી કોરોના વાયરસનો પ્રકોપ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી દરેક સમાજના અને દરેક વર્ગના દર્દીઓ માટે આ હોસ્પિટલ કાર્યરત રહેશે.